સમસ્યાને ધ્યાનમાં રાખીને શહેરના ફરતે બાયપાસ હાઈવે પણ બનાવવામાં આવ્યો છે. ત્યારબાદ મોઢેરા ચોકડી ઉપર 150 કરોડના ખર્ચે અંડરપાસ પણ બનાવવામાં આવ્યો છે, તો પણ ટ્રાફિકની સમસ્યા યથાવત જોવા મળી રહી છે. શહેરની મધ્યમાંથી પસાર થતા અમદાવાદ દિલ્હી હાઈવે ઉપર મોઢેરા અને રાધનપુર ચોકડી આવેલી છે, જ્યાં વર્ષોથી ભારે ટ્રાફિક જામ રહેતો હતો. ત્યારે આ કારણોસર બાયપાસ હાઈવે અને ત્યારબાદ મોઢેરા ચોકડી ઉપર અંડરપાસ બનાવવામાં આવ્યો છે. તેમ છતાં ટ્રાફિક જામના દ્રશ્યો દિવસભર જોવા મળતા હોય છે. આ ટ્રાફિક જામની કાયમી સમસ્યા ઉકેલવા માટે મહેસાણા ધારાસભ્ય મુકેશ પટેલે શહેરીજનોના હિતમાં બાયો ચડાવી છે અને જિલ્લા સંકલન બેઠકમાં ટ્રાફિકનો મુદ્દો ઉઠાવ્યો હતો. મહેસાણા જિલ્લા પોલીસ વડાને રૂબરૂ મળીને શટલિયા વાહનો સહિતના કારણે ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટેની પણ રજૂઆત કરવામાં આવી હતી. છેલ્લા ઘણા સમયથી મહેસાણા શહેરની અંદર મોઢેરા રોડ અને રાધનપુર ચોકડી ઉપર ખૂબ જ પ્રમાણમાં ટ્રાફિકની સમસ્યા એક માથાના દુખાવા સમાન બની ગઈ હતી. એની રજૂઆત મારા દ્વારા સંકલન બેઠકમાં પણ કરવામાં આવેલી હતી અને આજે રૂબરૂ ડીએસપી સાથે ચર્ચા કરતાં આ સમસ્યા જે માથાનો દુખાવો બની ગઈ છે પ્રજા માટે, એનું એ યોગ્ય રીતે ત્વરિત આનું નિરાકરણ થાય એવા પગલાં લેવા માટેના એમને મેં સૂચનો પણ કરેલા છે અને એમણે પણ એ દિશાની અંદર ટૂંક સમયની અંદર કડક કાર્યવાહી કરી બંને જગ્યાએ ટ્રાફિકની સમસ્યા દૂર થાય એવા મને ખાતરી આપી. મોઢેરા રોડ ઉપર વર્ષો જૂની ટ્રાફિક સમસ્યાને દૂર કરવા માટે સરદાર પટેલ અંડરપાસનું નિર્માણ કરવામાં આવેલું છે અને ત્યાં લોકલ લારી અને રિક્ષાના કારણે ટ્રાફિકની સમસ્યા પેદા થાય છે અને રાધનપુર ચાર રસ્તા ઉપર અહીંથી સડસડાટ અંડરપાસના કારણે તીવ્ર ગતિના કારણે ત્યાં ટ્રાફિક જામ થાય છે અને આજુબાજુની રિક્ષાઓ અને ઇકો ગાડીઓના પાર્કિંગના કારણે થોડી સમસ્યા છે. પણ એમણે ડીએસપી સાથે ચર્ચા કરતા એમણે આ પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ થાય એવા પ્રયત્નો કરવામાં આવશે. એકાદ મહિના પહેલાં રાધનપુર રોડ ઉપર ઓવરબ્રિજની નિર્માણ થાય એવી દરખાસ્ત સરકારમાં મેં કરેલી છે અને મને એવું લાગ્યું છે કે આવતા વર્ષોની અંદર એ પણ સમસ્યા જે છે દૂર થઈ જશે. અમદાવાદના અટકેશ્વર બ્રિજમાં ગેરરીતિ મામલે અજય ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ડિરેક્ટર સામે નોંધાયેલી ફરિયાદ બાદ તેના મૂળિયા મહેસાણા સુધી પહોંચ્યા.